વલસાડના મગોદ ગામના મંદિર વટફળિયામાં રહેતી લીલાબેન મંગુભાઈ હડપતી ઉંમર વર્ષ 51 ઘરકામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજરોજ તેમના ઘરેથી નીકળી ઘરનું વીજબિલ ભરવા માટે ચણવાઈ ખાતે ગયા હતા. વીજબિલ ભરી પરત તેઓ પોતાના કામ અર્થે જવા નીકળ્યા હતા. તે દરમિયાન વલસાડના મુકુંદ ઓવરબ્રિજ નજીક હાઈવે ક્રોસ કરતી વખતે એક કાર ચાલકે મહિલાને ટક્કર મારી હતી. ટક્કર લાગતા મહિલા હાઈવે ઉપર પટકાતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ રહદારીઓ તેમજ વાહન ચાલકો ઇજાગ્રસ્ત મહિલાની મદદ માટે દોડી ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. મહિલાના મોતની જાણ પરિવારજનોને થતાં ગમગીની છવાઈ ગઈ હતી. વલસાડ રૂરલ પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતક લીલાબેનની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ શહેરમાં જર્જરિત બિલ્ડિંગોના સ્લેબ તૂટી પડવાનો સિલસિલો યથાવત છે. આ વખતે મોડી રાત્રે શહેરના મદનવાડ વિસ્તારમાં આવેલા શિવ એપાર્ટમેન્ટના પહેલા માળની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. રાત્રે ઘટના બની હોવાથી નીચે કોઈ હાજર નહીં હતું. આથી કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ સ્લેબનો કાટમાળ નીચેની દુકાનના પતરાના શેડ પર પડ્યો હતો. આથી પતરાના શેડને પણ નુકસાન થયું હતું. સાથે જ નીચે પાર્ક કરેલા બે વાહનોને પણ નુકસાન થયું હતું. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ વલસાડ જિલ્લામાં આ ચોમાસામાં વરસાદી માહોલમાં 4થી વધુ જર્જરિત બિલ્ડિંગોના સ્લેબ તૂટી પડવાની ઘટનાઓ બની ચૂકી છે. આથી શહેરમાં જર્જરિત ઇમારતો જોખમી સાબિત થઈ ગઈ છે. ગઈ મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ અને વીજ વિભાગની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પૂર ઝડપે દોડતા ડમ્પર પર ઝાડ પડ્યું. વલસાડના પારડી પર્યા માર્ગની ઘટના. સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ નહીં. ઘટનાને કારણે લાંબા સમય સુધી માર્ગ પર ટ્રાફિક જામ. દાદરા પંચાયતમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર બબાલ. બેની સામે ફરિયાદ દાખલ. પોલીસે દાદરા પંચાયતના સભ્ય વિજય રોહિતને નવા દારૂના અડ્ડાના કોન્ટ્રાક્ટ શરૂ કરવાના વિવાદમાં અટકાયતમાં લીધો હતો. દાદરાના ડેમની રોડ કેનલ પાસે બે જૂથ વચ્ચે વિવાદ થતાં રવિવારે સાંજે મામલો દાદરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. દાદરા પંચાયતના ડેપ્યુટી સરપંચ કમલેશભાઈએ ગ્રામસભામાં અનેકો વખત ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ પંચાયતના સભ્યો જ જો આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તો પછી દોષ બીજા કોનો? પ્રાપ્ત માહિતી અનુસાર દાદરા કેનલ પાસે અનેક ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ આવ્યા છે, જેમાંનો એક અડ્ડો દાદરા પંચાયતના સભ્ય વિજય રોહિતનો હોવાનું કહેવાય છે, જેની બાજુમાં જ ડુંગરામાંથી કોઈએ નવો અડ્ડો શરૂ કર્યો હતો, જે બંધ કરાવવા માટે વિજય રોહિત આવી રહ્યો છે એવી જાણ થતાં દાદરાનો રાહુલસિંહ નામનો એક વ્યક્તિ એ અડ્ડાને બચાવવા આગળ આવી પહોંચ્યો હતો, જેના કારણે તેમની વચ્ચે વિવાદ વધી ગયો હતો અને મામલો દાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્ચાર્જ પીએસઆઈ ધર્મેશ ધોળી સુધી પહોંચ્યો હતો, જેમણે બંને વિરુદ્ધ આઈપીસી 126 અને 170 હેઠળ કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પંચાયત સભ્યોનું કામ છે કે એના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે અટકાવવું, પણ અહીં તો કંઈ અલગ જ જોવા મળી રહ્યું છે. એવી પણ માહિતી મળી રહી છે કે દાદરા પંચાયતના સભ્ય હોવા છતાં વિજય રોહિતે 5-7 ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચલાવે છે, જે એક શરમજનક બાબત છે કે પંચાયતના સભ્ય પદ પર રહી આ રીતની પ્રવૃત્તિ કરવું એ સમગ્ર દાદરા પંચાયત માટે પણ શરમજનક છે. બીજી તરફ રાહુલસિંહ નામનો વ્યક્તિ અગાઉ પણ હુમલાના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. દાદરામાં ચાલતા તમામ ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ મોટેભાગે વિસ્તાર બહારના લોકો ચલાવી રહ્યા છે. દાદરા પંચાયતમાં ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરવી હવે યોગ્ય બની છે. અમે જોયું છે, જ્યારે પણ કોઈ ગુનો અથવા કોઈ મોટી ઘટના બની છે ત્યારે તે આ ગેરકાયદેસર અડ્ડાઓ પર જ બની છે અને દાદરા પોલીસ સ્ટેશનમાં ઘણી વખત આવા કેસો પણ નોંધાઈ ચૂક્યા છે. તો હવે દાદરા પંચાયત, સ્થાનિક પોલીસ અને એક્સાઇઝ વિભાગ સંયુક્ત રીતે આ બાબતે કોઈ યોગ્ય પગલાં લે એવી લોકોની માંગ છે.
દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિના ભાગરૂપે દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળના અંતર્ગત આવતા વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં આજરોજ બાલદા, સોઠાલવાડા, સોનવાડા તેમજ સુખલાવ ગામને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં દરેક ગામોમાં 50-50 વૃક્ષો રોપવામાં આવ્યા, જેમાં સમાજના પ્રમુખ શ્રી હરીશભાઈ, મંડળના આગેવાનો, ગામના આગેવાનો, યુવા કાર્યકર્તાઓ, મહિલા મંડળો તેમજ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ હરીશભાઈએ જણાવ્યું કે મંડળના 50 વર્ષ પૂર્ણ થતા તેની યાદગીરી રૂપે તમામ ગામોમાં જઈ શુભેચ્છા મુલાકાત લઈ સમાજમાં દરેક વ્યક્તિનો સાથ અને સહકાર લઈએ તો મજબૂત, સંગઠિત અને સંસ્કારી સમાજની સંરચના થઈ શકે. સમાજને જો આગળ લઈ જવો હોય તો દરેક નાનામાં નાની વ્યક્તિને મહત્વ મળે અને તેનું સન્માન થાય તો જ તે વ્યક્તિ સમાજ સાથે જોડાઈ રહે છે, જે આગળ ચાલીને સમાજમાં પોતાનું મહત્વ સમજીને યોગદાન આપી શકે છે. આથી અમે તમામ ગામોમાં જઈને વૃક્ષારોપણ કરી આવનારી પેઢી પણ સમાજના કાર્યોને યાદ કરવા માટેની પહેલ રૂપે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ દમણ, સેલવાસ, પારડી, ઉમરગામ અને વાપીની અંદર વસાવટ કરતો સમાજ છે, જેથી સમાજના 100% લોકો GIDC દ્વારા રોજગારી કરી આજીવિકા પૂરી પાડે છે. પરંતુ ઔદ્યોગિકરણના લીધે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચપેટમાં આવી ગયો છે અને તેના દુષ્પ્રભાવ પણ આપણે જોઈ અને અનુભવી રહ્યા છે. આથી આ પ્રભાવને આપણે નાબૂદ તો નથી કરી શકતા, પરંતુ ઓછો ચોક્કસ કરી શકીએ છીએ, જેના અંતર્ગત સમાજ દ્વારા માત્ર સામાજિક જ નહીં પરંતુ વૈશ્વિક સમસ્યા સાથે લડવા માટે પણ તૈયારીના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને તેનું વિસ્તૃતીકરણ કરવા માટે વૃક્ષોનું રોપણ ખૂબ જરૂરી બન્યું છે. આથી આવનારા દિવસોમાં વધુમાં વધુ ગામોની અંદર જઈ દરેક ગામોમાં વૃક્ષો રોપવાનું અભિયાન ચલાવી દક્ષિણ વિભાગને ગ્રીન દક્ષિણ વિભાગ બનાવવાનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે, તેમ જણાવ્યું હતું. અંતે તેઓએ વૃક્ષારોપણ માટે સહકાર આપવા બદલ તમામ ગામના આગેવાનો, યુવાનો અને મહિલાઓ તેમજ બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો. 50 વર્ષ આ વર્ષે પૂરા થયા છે અને એના ઉપક્રમે અમે સુખલાવ ગામમાં 50 વૃક્ષો વાવવાનું અત્યારે આયોજન કર્યું છે. અમે ગામના સૌ બહેનો ભાઈઓ મળીને 50 વૃક્ષોનું આજે વાવેતર કર્યું છે અને ભવિષ્યમાં એક વાવેતર કરી એટલે જ પૂરતું નથી, આપણે એ વૃક્ષોનું જતન પણ કરવું જોઈએ. એક વૃક્ષ રોપીશું તો કે ભૂમિદાન અને ગૌદાન કર્યાનું પુણ્ય મળે છે, અવશ્ય મળે છે એમ કે છે. એટલે આપણે એક વૃક્ષ રોપીએ સૌ અને નિર્ધાર કરીએ કે આ વૃક્ષ ભવિષ્યમાં આપણને એના ફળ રૂપે કંઈક આપણે છાંયો આપે, ફળ આપે, એના આપણે હંમેશા એ ફળ મળે એ રીતે આપણે એક આ પ્રયત્ન રહ્યો છે. એટલે આપણા સુખલાવ ગામ તરફથી આ એક 50 વૃક્ષનું જે આયોજન થયું છે એ હંમેશા આપણે પણ એના માટે જતન કરવા માટે કટિબદ્ધ બનીશું અને કટિબદ્ધ રહેવું જ જોઈએ. દરેક વૃક્ષ, દરેક વ્યક્તિ એક વૃક્ષ રોપે તો એમ કે ઓક્સિજનની પણ એમ કે માત્રા બધાને મળી રહે એવું કહે છે આજના વૈજ્ઞાનિકો. એટલે દરેક વ્યક્તિએ એક વૃક્ષ તો અવશ્ય જ એના જીવનમાં રોપવું જોઈએ. આપનું નામ? મારું નામ છે ઉષાબેન. વાપીના સૌથી પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ જીત્રી ગુમર ગરબા ગ્રુપ દ્વારા ફરી એકવાર વાપીમાં ગરબા પ્રેમીઓ માટે ઉદઘાટન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારોહમાં ગરબા કલાની વૈશ્વિક સનસનાટીભરી થનગણાટ ગરબા ટીમના આગમનથી ગરબાને વધુ રંગીન બનાવાયો હતો. તમને જણાવી દઈએ કે જીત્રી ગુમર ગરબા ગ્રુપ છેલ્લા 14 વર્ષથી વાપીમાં ગરબાને વધુ લોકપ્રિય બનાવવા માટે કામ કરી રહ્યું છે. જીત્રી ગુમર ગરબા ગ્રુપે દર વર્ષે ગરબામાં બાળકોથી લઈને વડીલોને કલાના નવા તબક્કાઓની તાલીમ આપવા માટે નવા કાર્યક્રમનું આયોજન કરે છે. જીત્રી ગુમર ગરબા ગ્રુપના પૂજા ટંડેલ અને ચિંતન રાઠોડે ગરબા ખેલાડીઓને નવી ટેકનિક શીખવવા માટે મુંબઈથી ગરબા કલાની વૈશ્વિક સનસનાટીભર્યા થનગણાટ ગરબાની ટીમને વાપી ખાતે આમંત્રિત કર્યા હતા, જેમાં પ્રસિદ્ધ ગરબા પ્લેયર્સ શ્રેયા દેસાઈ, આકાશ સરેયા, શિખા ઉપાધ્યાય અને તેમની ટીમ વાપી પહોંચી હતી અને તેઓએ વાપીના ગરબા પ્રેમીઓને મુંબઈમાં રમવાની ગરબાની કળા શીખવી હતી. ગરબા એ સામૂહિક સાંસ્કૃતિક આનંદનું શ્રેષ્ઠ માધ્યમ છે. દરેક ગુજરાતીને ગરબા સાથે શરીર અને આત્માનો ગાઢ સંબંધ છે. ગરબા એટલે જીવનની એક વસંત કલા છે. આગી
કેટલા વર્ષોથી આ ક્લાસ ચલાવે છે અને શું આ વખતે નવું શીખવાડવામાં આવ્યું છે તમારા ક્લાસમાં? અમારું જીત્રી કુમાર ગરબા ગુરુ ક્લાસ 13-14 યર્સથી સ્ટાર્ટ ચાલુ છે અને આ વખતે અમે દર વખતે નવા નવા પ્રયાસો કરીએ છીએ બધાને શીખવાડવા માટે. આ વખતે અમે બોમ્બેથી થનગાટ ગ્રુપને બોલાવ્યો છે અને એ લોકો સાથે પણ અમને બહુ જ મજા આવ્યા છે. બધાથી પહેલાં તો હું ચિંતનભાઈ અને પૂજાભાઈ અમને બહુ જ થેન્ક યુ કહેવા માગું છું, કારણ કે અમને ઓપોર્ચ્યુનિટી મળી કે અમે વાપીમાં આવીને એક્સપિરિયન્સીસ શેર કરી શક્યા છે અને વાપીની એનર્જી અને વાઇબ જોઈને એકદમ જ જલસો પડી ગયો છે. અને અમે જે થનગાટ ગ્રુપ જે છે બોમ્બેનું અને અમે જે ત્યાં રમીએ છીએ એના કરતાં એકદમ જ અલગ છે, પણ બંને જ ટોપનોચ છે. અને અહીંયા આવીને એક જ વસ્તુ કહીશ કે જે એનર્જી લેવલ છે એ સાથે લઈને જઈએ છીએ અને એક રીતે ઇન્સ્પિરેશન છે અમારા બધા માટે કે આ એનર્જી મેચ થઈ જાય એટલે એમ શું કે વર્લ્ડ જીતી. તો એ રીતનું બહુ જ સારું લાગ્યું. એટલે એઝ અ ગ્રુપ બી જોયે તો એવું લાગે કે શું મસ્ત રમે છે, પણ એક એક જણને અલગ અલગ જોશું ને તો એક એક જણની અલગ અલગ સ્પેશિયાલિટી છે, એક એક જણનું અલગ અલગ સ્પિન સારું કરે છે, કોઈ બેલેન્સ સારું કરે છે. તો જેટલા લોકોને જોઈએ ને એટલી એક એક વસ્તુ અમને શીખવા મળી છે આજે. આજને અમે ખૂબ જ મજા આવી થનગાટ ગ્રુપ સાથે, અમે બહુ જ મજા કરી અને એમના જે સ્ટેપ છે અમે ઘણા દિવસોથી અમે ફોલો કરીએ છીએ, ઘણા વર્ષોથી ફોલો કરે છે. આજે એમની સાથે રમીને અમને ખૂબ જ એટલે ખૂબ જ મજા આવી. શું નવું શીખવા મળશે તમારા ક્લાસના? જે સ્પિન છે, એમનો જે પ્રોપર્ટી સ્ટાઇલ છે એ અમે એમને બહુ ફોલો કરી છે, આગળ પણ અમે ફોલો કરીશું. એ જે અમે હોપ લઈને ચાલીએ છીએ કે આગળ આવતા વર્ષે પણ એમને બોલાવી અને નવા નવા વર્કશોપ કરીએ એમની સાથે. તમારે શું થીમ શું છે તમારા ક્લાસીસને લઈને? શું મેં મુંબઈ સ્ટાઇલને આગળ વધારવા માંગે છે, અહીંયા દોડ્યું બધા બહુ ફોલો કરે છે. અમે ચાહીએ છીએ કે મતલબ મુંબઈ સ્ટાઇલને વાપીમાં અમે લાવીએ અને આગળ વધારે. મારા નોલેજમાં તો ગરબા આપણી માતાની કૃપા છે, એટલે જેટલું હું ગરબા રમું, જેટલું આપણે બધા સાથે જોડીને ગરબા રમીએ એટલી આપણી માતાજીની કૃપા આપણી સાથે હોય. અને ગરબા એક ટાઈપનો ફિઝિકલ એક્સરસાઇઝ પણ છે, વી ગોટ વેરી ટેકનિકલ. સો આપણા મન તન ધન બધું એક સાથે મલાવું તો અમારા માટે ગરબા છે. કેવું લાગ્યું વાપીને જીત્રી ઘુમર ગરબામાં તમે ગરબા? બહુ અમેઝિંગ છે. ઇસ્પેશલી અમે જે પર્ટિક્યુલર ટેકનિક્સ અને બેલેન્સ સ્પિન્સ આપણે પલટી અને જે ઘુમર આપણે કરીએ, અમારું બહુ અલગ હોય છે. અને અહીંયાનું જોઈને અમને તો લાગ્યું કે આ તો ડેફિનેટલી શીખવું પડશે, બીકોઝ આમ દેખાવામાં સેમ લાગે પણ અમને ખબર પડે કે અમારા કરતાં 2x સ્પીડ વધારે છે, અમારા કરતાં બેરલ કેટલા ઊંચા લે છે. સો દેર ઇઝ અ લોટ ઓફ સ્કોપ ફોર અસ ટુ લર્ન અ લોટ ફ્રોમ યુ ગાઈઝ. સો થેન્ક યુ સો મચ અમને દેખાડવા માટે કે આવું પણ હોય છે અને હજી અમે કેટલું આગળ શીખી શકશું તમારા. Super Tire, a lifestyle tire store. GIDC, Crossroad, Vapi.